વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ સાત ગણિતના એસાઈમેટનો પ્રશ્ન નંબર ત્રણ બ જેમાં તમારે લંબ આલિક દોરવાનો છે દ્વિલંબ આલિક દોરવાનો છે એકદમ સરસ દાખલાઓ છે આ દાખલાઓ જોવો એ પહેલાંના આગળના જો વિડીયો તમે નથી જોયા તો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લે લિસ્ટ મળી જશે તમામે તમામ દાખલાઓ તમારે ખાસ જાતે ગણવાના છે જોડે ચોપડો પેન લઈને બેસવાનું છે અને દરેકે દરેક દાખલો જાતે ટ્રાય કરવાનો છે ઓકે તો સૌથી પહેલો છે અહીંયા તમને નરેશ એક નરેશભાઈ છે એમણે પરીક્ષામાં પાંચ વિષયમાં મેળવેલા ગુણ આપેલા છે બરાબર તમે તમારા ગુણનો પણ આવી રીતે આલેખ બનાવી શકો ઓકે કેટલા ગુણ મેળવ્યા છે ગુજરાતીમાં અડસઠ હિન્દીમાં બોતેર અંગ્રેજીમાં ચોર્યાસી ગણિતમાં બાણું અને વિજ્ઞાનમાં નેવું હવે તમારે અહીંયા સૌથી પહેલાં તો પ્રમાણમાં આપ વિચારવું પડે કે ભાઈ પ્રમાણમાંપ કેટલું આવશે બરાબર અહીંયા તમને કીધું છે કે યોગ્ય પ્રમાણમાં આપ લો બરાબર તો આપણે પ્રમાણ માપ લઈ લઈએ તો અહીંયા પ્રમાણ માપ કઈ અક્ષ ઉપર લઈશું વાય અક્ષ ઉપર તો પ્રમાણ માપ અક્ષ કેટલા આવશે એમ અક્ષ પર એક સેમી બરાબર કેટલા ગુણ દસ ગુણ લઈ લઈએ બરાબર દસ ગુણ ઓકે તમારી જોડે આખો આલેખ હોય તો એમાં તમે ગમે ત્યાં સરસ રીતે લખી શકો બરાબર હવે જો અહીંયા તો તમે ઓલરેડી દોરેલો છે બરાબર મતલબ કોમ્પ્યુટર ઉપર બરાબર તમારા માટે બહુ જ મહેનતથી આમાં બહુ ટાઈમ લાગે બરાબર જાતે દોર્યો હોત તો જલ્દી દોરાઈ ગયો હોત પણ વાંધો નહીં મેઇન તમે સમજો અને જાતે દોરજો તો જો આ છે એક્સઅસ બરાબર આ એક્સ અખ્સ છે આ છે વાય અક્ષ બરાબર તો અહીંયા એક્સ ઉપર શું છે વિષય છે બરાબર તો આ વિષય ઓકે વિષય અને આ બાજુ શું છે ગુણ બરાબર હવે તમે જુઓ ગુજરાતી માટે પહેલાં તો તમારે આ દસ વીસ ત્રીસ ચાલીસ એવી રીતે લખવાના સો સુધી લખવાના છે કારણ કે નેવું મેક્સ બાણું મેક્સિમમ માર્ક્સ છે ઓકે હવે ગુજરાતીમાં તમારે કેટલા ગુણ છે અહીંયા જુઓ અડસઠ ગુણ છે બરાબર તો પહેલાં તો સાહીઠ ઉપર જતું રહેવાનું હવે જો આ જે છે ને જો પાંચ સેમીવાળા હોય અને દસ સેમીવાળા હોય બે પ્રકારના ગ્રાફ હોય બરાબર એકમાં પાંચ સેમીવાળા બરાબર મતલબ પાંચ કાપા હોય સોરી પાંચ સેમીની ઉપર પાંચ કાપા હોય એટલે કે આ જે બે વચ્ચે અંતર છે એક સેમીનું એક સેમીના અંતરમાં પાંચ કાપા હોય જ્યારે કેટલાકમાં દસ કાપા હોય તો જો પાંચ કાપા હોય તો અહીંયા સાહીઠથી સિત્તેર વચ્ચે દરેક કાપો બે પોઈન્ટ શું જોઈએ એટલે કે આ શું બતાવશે બાસઠ પછી ચોસઠ છાસઠ અડસઠ બરાબર તો આપણે અડસઠ સુધી જવાનું અને પછી દોરી દેવાનો છે ઓકે તો અહીંયા અડસઠ આપણે દોરી દીધો છે બાર પછી આવી રીતે અડસઠ તમે લખી શકો ઓકે અહીંયા અંદર મેં લખ્યું છે એવું બાર લખી શકાય બરાબર જે હિન્દીમાં કેલા છે તો બોતેર તો સિત્તેર ઉપર પછી બે લેવાના છે એક કાપો આગળ બરાબર જો એક સેમીનો છે તો સિમ્પલ એક 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 મતલબ જો એકથી દસની મતલબ એક સેમીની અંદર દસ કાપા છે તો તો ઈઝી આવશે બરાબર તમે ઇઝીલી દોરી શકશો ઓકે હિન્દીમાં બોતેર ગુણ અંગ્રેજીમાં ચોર્યાસી ગુણ ગણિતમાં બાણું અને વિજ્ઞાનમાં નેવું તો આવી રીતે આલેખ બનશે એકદમ ઇઝી છે હવે આ આલેખનો ફાયદો શું કે ભાઈ આ બધું મહેનત કેમ કરી છે કારણ કે જોઈને તમને ખબર પડી જાય ચાલો સૌથી વધારે ગુણ શેમાં છે આમાં છે કયા વિષયમાં ગણિતમાં છે ને ઇઝી સૌથી ઓછા ભાઈ શેમાં છે અડસઠ બરાબર ગુજરાતીમાં ઓકે હવે તમારે વધારે મહેનત કરવાની શેમાં જરૂર છે આમાં નરેશભાઈને ગુજરાતીમાં તો આમ તમને ગ્રાફ જોઈને જ ખબર પડી જાય ઓકે હવે ચલો બીજો જોઈએ તો નીચે કેટલાક શહેરોનું કોઈ વર્ષનું ચોક્કસ દિવસનું તાપમાન આપેલું છે એક સેમી બરાબર પાંચ ડિગ્રી સેલ્સિયસ લેવાનું છે તમને પ્રમાણ માપ આપેલું છે બરાબર માપ આપેલા છે તો પહેલાં પ્રમાણ માપ લખી દેવાનું કે ભાઈ પ્રમાણ માપ કેટલું લેવાનું એટલે તમારે તો ભાઈ પ્રમાણ માપ છે આ તો મેં કેમ લખ્યું કારણ કે ઓલરેડી આલેખ દોરેલો છે તમારે શું કરવાનું ભાઈ આલેખ પહેલાં દોરવાનું કેવી રીતે આ જીરો જીરોથી પાંચ હવે કેમ પાંચ લીધા કારણ કે અહીંયા પ્રમાણ માપ કેટલું લીધું એક સેન્ટીમીટર એટલે કે આ જે બંને વચ્ચેનું અંતર છે એક સેન્ટીમીટર છે તો એક સેન્ટીમીટર બરાબર બરાબર કેટલું પાંચ ડિગ્રી સેલ્સિયસ તો પ્રમાણમાં આપણે લખી દઉં વાય અક્ષ પર એક સેમી બરાબર પાંચ ડિગ્રી સેલ્સિયસ બરાબર તો હવે આવો આલેખ થશે હવે તમારે શું કરવાનું છે તો જો અહીંયા પહેલાંમાં બેંગ્લોર તો જુઓ હવે આમાં તો પાંચ કાપાવાળું હોય તો તો વાંધો નથી બરાબર કારણ કે આ એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર તો હવે તમારે સાડત્રીસ ડિગ્રી દોરવું હોય તો પહેલાં પાંત્રીસ ઉપર જતા રહ્યા હવે પાંત્રીસ પછી આ છત્રીસ અને સાડત્રીસ પછી સીધી લીટી દોરીને એક મસ્ત સ્તંભ બનાવી દેવાનો છે બરાબર સેમ વેમાં દિલ્હીમાં કેલું છે ભાઈ એકતાલીસ તો ચાલીસ પછી એકતાલીસ જો તમારે દસ સેન્ટીમીટરવાળા કાપા હોય તો એટલે કે સોરી સેન્ટીમીટર નહીં પણ દસ કાપા હોય આમાં મિસ મતલબ પેલું થઈ જાય છે બોલવામાં એક સેન્ટીમીટરમાં જો દસ કાપા હોય તો તો બે કાપાએ એક સેન્ટીમીટર થશે જો ફરી બે કાપાએ એક ડિગ્રી સેલ્સિયસ અહીંયા થશે બરાબર તો એ યાદમાં રાખજો બરાબર એટલે તમારે જો પાંચ કાપાવાળો હોય એટલે પાંચ કાપા એટલે તમને ખબર પડી હું શેની વાત કરું છું આ આલેખની વાત કરું છું આ જે બંને વચ્ચે જે હોય ને એક સેન્ટીમીટર એમાં જો પાંચ જ કાપા હોય તો તો તમારે કેટલું થશે એકનું મૂલ્ય એક ડિગ્રી સેલ્સિયસ બે ત્રણ ચાર પાંચ અને જો દસ કાપાં હોય તો બે આવા બે કાપા હશે ને એ બરાબર એક ડિગ્રી સેલ્સિયસ થશે સમજ્યા એટલે એ પ્રમાણે તમારે દોરવાનું રહેશે ઓકે તો આ હતું ત્યારબાદ મિત્રો નેક્સ્ટ છે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી એક દિવસીય મેચમાં ભારતના પાંચ ખેલાડીઓ કરેલા રન નીચે મુજબ છે હવે શું રન આપેલા છે વાયક્સ ઉપર તમારે દસ રન લેવાના છે તો લઈ લીધા છે આપણે જીરો પછી દસ પછી વીસ પછી ત્રીસ પછી ચાલીસ પછી પચાસ પછી સાહીઠ ને પછી સિત્તેર સિમ્પલ હવે પ્રમાણમાપ તમારે લખી દેવાનું અહીંયા આનું લખી દેવાનું પ્રમાણ માપ અક્ષ પર એક સેમી બરાબર દસ રન હવે જો સચિન વિરાટ હાર્દિક રોહિત અને સૌરવ તો આ આ શું છે ખેલાડીઓ છે તો લખી દો અહીંયા આમ ખેલાડી તમે જાતે દોડજો હા પછી અને આ છે રન હવે તમે જુઓ અહીંયા સચિને પચાસ રન કરે તો સિમ્પલ પચાસ રન તો અહીંયા જ આવશે રન કર્યા વિરાડે તો સાહીઠ પછી શું આવશે હવે આ એક કાપુ કેટલું બતાવે છે અહીંયા ટોટલ પાંચ કાપા છે તો હવે અહીંયા શું છે દસ રન બતાવે છે બરાબર ટોટલ તો પાંચ દસ વાગે પાંચ કરો એટલે કેટલા બતાવશે એક કાપું કેટલું બતાવશે બે રન અને જો દસ કાપા હોય તો દસ વાગે દસ એટલે કે એક રન બતાવશે બરાબર સિમ્પલ તો બે રન બતાવવા માટે મારે એક કાપા ઉપર લાઈન દોરવાની રહેશે મતલબ આલેખ દોરવાનો એવી રીતે રહેશે બરાબર બધા રન આપેલા છે ચાલીસ સાડત્રીસ ચોપન જો અહીંયા ચોપ્પન રન માર્યા છે એ બરાબર અને અહીંયા સૌરવે ચોપન રન માર્યા છે બરાબર તો આવો આલેખ થશે ત્યારબાદ નેક્સ્ટ ચોથો વજનનો આલેખ આપેલો છે બરાબર અહીંયા દોરવાનો છે વજનનો આલેખ રજની વિક્રમ હિતેશ સુરેશ સુનિલ અઠ્ઠાવન બાવન અડસઠ પિસ્તાલીસ અને એકસઠ હવે અહીંયા તમને શું કીધું વાય અક્ષ પર એક સેન્ટીમીટર બરાબર પાંચ કિલોગ્રામ લેવાના તો ચલો લઈ લઈએ આપણે હવે આમાં શું બતાવશે ઝીરોથી પાંચ એટલે આ એક કિલોગ્રામ બે કિલોગ્રામ ત્રણ કિલોગ્રામ ચાર કિલોગ્રામને પાંચ કિલોગ્રામ બરાબર પછી એવી રીતે આપણે કેટલા પાંચ પાંચ લેવાના છે પાંચ પછી દસ પછી પંદર પછી વીસ પછી પચીસ તો આ શું બતાવે છે વજન બતાવે છે બરાબર ઓકે વજન બતાવે છે અને આ શું બતાવે છે વિદ્યાર્થીઓનું નામ એટલે વિદ્યાર્થી હવે જો રજની વિક્રમ હિતેશ સુરેશ અને સુનિલ હવે સૌથી પહેલું જો અઠ્ઠાવન કિલોગ્રામ વજન છે तो 58 माटे શું થશે પહેલા 55 બજો તારો હવે 1 કાપો કેટલું બતાવવે 1 કિલોગ્રામ તો 56 57 અને 58 સિમ્પલ દોરાઈ જાય હવે જો 10 કાપાવ તો શું કરવાનું 10 કાપાવ તો સિમ્પલ આ 5 છે ને તો બે કાપા 1 કિલોગ્રામ બતાવશે ઈઝી બરાબર ત્યારબાદ વિક્રમંતનું વજન કેટલું છે 52 કિલોગ્રામ તો જો અહીંયા સિમ્પલ 51 52 ઓકે દોરાઈ ગયો ઈઝીલી પછી હિતેશનો 68 કિલો છે તો 65 પછી 67 અરે સોરી 66 67 અને 68 સુરેશનું કેટલું છે પિસ્તાલીસ તો આ તો ઇઝી જ છે ડાયરેક્ટલી મળી જશે અને શૂન્યનું કેટલું છે એકસઠ કિલોગ્રામ વજન ઓકે ત્યારબાદ નેક્સ્ટ હવે પાંચમો દાખલો એક બુક સેલરની દુકાને વેચેલા હવે અહીંયા શું છે વેચાયેલ અંગ્રેજી અને ગુજરાતી વિષયના પુસ્તકોની સંખ્યા દર્શાવી છે તો માહિતીનો દ્વિલંબ આલેખ દોરો હજુ અહીંયા તમને વર્ષ આપેલું છે અહીંયા આપેલું છે અંગ્રેજી અને ગુજરાતી હવે એક સેન્ટીમીટરમાં પચાસ પુસ્તક લેવાના છે તો પ્રમાણમાં માપ લખી દેવાનું બરાબર સિમ્પલ કે ભાઈ વાય અક્ષ પર એક સેન્ટીમીટર કેવી રીતે લખવાનું છે આવી રીતે વાય અક્ષ પર એક સેમી બરાબર દસ સોરી પચાસ પુસ્તકો હવે જો આ દ્વિલંબ આલેખ છે બરાબર મતલબ બે તમારે સમ દોરવા પડશે અહીંયા મેં કલર કર્યો છે તમારે કંઈ કલર કરવાની જરૂર છે નહીં તમારે એકમાં આછો રાખવાનો મતલબ એકમાં કલર નહીં કરવાનો અને બીજામાં શું કરવાનો કલર પેન્સિલનો ઉપયોગ કરીને કલર કરી દેવાનો ઓકે એટલે એ યાદ રાખજો અહીંયા અંગ્રેજી છે બ્લ્યુ ગુલાબી સોરી દૂધીયો રંગ છે એ અંગ્રેજી છે અને બ્લેક છે એ ગુજરાતી છે હવે જો પચાસ પચાસ થશે બરાબર ઝીરો પચાસ પૈસો પછી એકસો પચાસ બસો બસો પચાસ ત્રણસો ત્રણસો પચાસ ઓકે હવે અહીંયા વર્ષ લખેલું છે બે હજાર અઢાર બે હજાર ઓગણીસ બે હજાર વીસ બે હજાર એકવીસ બે હજાર બાવીસ બરાબર આ પુસ્તકોની સંખ્યા હવે અહીંયા આ લેખનું યુઝ શું થાય કે ભી કમ્પેરિઝન કરવા માટે કે ભાઈ ચાલો કઈ સાલમાં જેમ કે બે હજાર વીસમાં અંગ્રેજીના વધારવાય ગુજરાતી ગુજરાતીને તો તમને જોઈને જ ખબર પડી જાય બરાબર તો એના માટે હોય છે હવે જેમ કે અહીંયા અંગ્રેજીમાં કેલા ત્રણસો સાહીઠ તો અહીંયા ત્રણસો સાહીઠ છે તો હવે તમારે જો અહીંયા પાંચ કાપા હશે તો એક કાપો કેટલા પુસ્તક બતાવે દસ પુસ્તક બતાવે બરાબર તો થઈ ગયું સિમ્પલ અને જો દસ કાપા હોય તો પચાસ ભાગે દસ એટલે કે પાંચ પુસ્તકો દર્શાવશે એક કાપું બરાબર જે નાના કાપા છે એની વાત કરી રહ્યા છે આપણે હવે જો અહીંયા શું છે આના પછી આ ગુજરાતી બસો સિત્તેર ત્યારબાદ બે હજાર ઓગણીસમાં ત્રણસો છે અંગ્રેજીના પુસ્તકો અને ગુજરાતીના બસો નેવું વર્ષ બે હજાર વીસમાં અંગ્રેજીનાં ચારસો દસ પુસ્તકો વેચાયા છે ગુજરાતીના ત્રણસો પચાસ બે હજાર એકવીસમાં પાંચસો સિત્તેર અંગ્રેજીના ગુજરાતીના ચારસો દસ બે હજાર બાવીસમાં છસો વીસ અને ચારસો નેવું તો દોરવું એકદમ ઇઝી છે બરાબર કે અહીંયા અઘરું છે નહીં આ પ્રકારનો આલેખ આવશે જાતે દોરવો તો એકવાર દોરી દેજો બરાબર ત્યારબાદ નેક્સ્ટ એક વસાહનો સર્વે કરતાં નીચે પ્રમાણે માહિતી એકઠી કરે છે હવે એક સેમીમીટર કેટલા લેવાના છે સો વ્યક્તિ તમને અહીંયા જોનાર વ્યક્તિ ભાગ લેનાર વ્યક્તિ અને રમતો આપેલી છે તો એનો આલેખ આ પ્રમાણે આવશે કેમ નાનો આવ્યો કારણ કે સો એક આપ એક સેન્ટીમીટર ઉપર કેટલા લેવાના છે સો વ્યક્તિ વિચારો પ્રમાણમાં આપ કેટલું મો જબરદસ્ત છે ને ભાઈ कि भी प्रमाण एक सेमी बराबर के सौ व्यक्ति हम तुम ये अँपन क्या वाय अक्ष पर वाय अक्ष पर बराबर चलो जुओ कितना के क्रिकेट में सात सौ हम सात सौ तो मेक्सिम सात सौ सात सौ लख नहीं आठ सौ आठ सौ लखी शको हम अ पांच कापा हो तो एक कापो के बता व्यक्ति की संख्या तो सौ भाग्य पांच इतने के वीस संख्या बता ज़्यादा जो दस का हो तो दस संख्या बताशे क्रिकेट में बीजा में कैं पाँच सौ वीस तो पाँच सौ पीछे एक कापो कर सो ए पाँच सौ वीस सही हसे पीछे होकी में तो चार सौ दस वीस पाई चार सौ चालीस लगभग चार सौ चालीस हाँ छह सौ चालीस ओके आम के हाँ तर बसो एस तो लखी दिए आप सात सौ पीछे पाँच सौ वीस चार सौ चालीस बसो एसी आ के एक सौ चालीस बास्केटबॉल में અરે જોનાર વ્યક્તિ અને ભાગ લેનાર વ્યક્તિ કેટલા હશે તો એકસો વીસ બરાબર એટલે તમને જોઈને જ ખબર પડી જાય બરાબર આ ત્રણસો વીસ આ બસો સાહીઠ બસો ચાલીસ અને બસો તો આ પ્રમાણે આલેખ બનશે આ રમતો છે અહીંયા એક્સક્સ ઉપર અને વાયક્સ ઉપર વ્યક્તિઓની સંખ્યા ત્યારબાદ સાતમો છે હવે એમાં શું છે કે ભાઈ મનોજે સાતમા ધોરણમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રમાં જે જુદા વિષયમાં ગુણ મેળવ્યા છે એનો આલેખ છે બરાબર બહુ જ સરસ છે એક સેમી બરાબર દસ ગુણ હવે તો તમને આવડે હવે તો મારે સમજાવવાની પણ જરૂર પડે નહીં બરાબર એકદમ ઇઝીલી તમે હવે દોરી શકો વિડીયો પોઝ કરો અને જાતે ટ્રાય કરો બરાબર આવો આલેખ બનવો જોઈએ ઓકે અહીંયા એક સેન્ટીમીટર કેટલા ગુણ લેવાના છે દસ ગુણ લેવાના છે તો જો પાંચ કાપા હોય તમારે બરાબર તો એક કાપા બરાબર બે ગુણ થશે કેટલા ગુણ થશે બે ગુણ બરાબર ઓકે તો આ થશે તમારો આલેખ ત્યારબાદ લાસ્ટ આઠમો જેમાં તમારા ફરી ગુણનો આલેખ છે બરાબર આના જેવો જ છે એકદમ ઇઝી જે તમને હવે આવડી જસ અહીંયા વિદ્યાર્થીઓના નામ આપેલા છે અહીંયા ગુણ આપેલા છે જેમ કે જયેશ અંગ્રેજીમાં છોતેર ગુણ અને ગુજરાતીમાં સડસઠ ગુણ મેળવ્યા છે નીતિને એકસઠ બંનેમાં સેમ ગુણ એકસઠ એકસઠ વિ સંદીપે કેટલા ગુણ લાયા તો ભાઈ સંદીપે અંગ્રેજીમાં એકતાલીસ અને ગુજરાતીમાં પિસ્તાલીસ રાજે છે છત્રીસ ગુણ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં ચોત્રીસ ઉદાએ ગુજરાતીમાં અરે અંગ્રેજીમાં નેવું અને ગુજરાતીમાં બ્યાસી ગુણ મેળવ્યા છે તો આ તો આલેખ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર આવી તમને હેલ્પફુલ થયો હશે નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પછીનો ત્રણ ક જોઈશું તો એ જોવાનું ના ભૂલતા ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ